जिला रोजगार कचेरी द्वारा राष्ट्रीय विकलांग पारितोषिकની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને આ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે। આ અંગે જિલ્લા રોજગાર કચેરીમાં અધિકારીના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય વિકલાંગ પારિતોષિકની સ્પર્ધા માટે શારીરિક ક્ષમતા ધરાવતા શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ તથા વિકલાંગ વ્યક્તિઓને થાળી પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરો પાસેથી અરજી મંગાવવામાં આવી છે। राष्ट्रीय विकलांग पारितोषिकની સ્પર્ધામાં વિકલાંગોને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતાનો પણ સમાવેશ કરવામાં આવે છે। આ અંગે જિલ્લા રોજગાર કચેરીના અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સરકારની અપંગોને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે। દર વર્ષે આમ તો એ ચાલુ થતી હોય છે, ચાલુ વર્ષે પણ ચાલુ છે। જે અપંગ કર્મચારીઓ છે જે પોતાના આપબળે સ્વબળે પોતે નોકરી મેળવે કોઈ પણ જગ્યાએ, तो એને પ્રોત્સાહનના ભાગ તરીકે અપંગ પારિતોષિક આપવાની યોજના અમલમાં છે। આ પારિતોષિક અલગ રીતે ચાર વ્યક્તિઓને અલગ અલગ રીતે આપવામાં આવે છે। એમાં એક તો જે અપંગ કર્મચારીઓ કે જે પોતે પોતાના સ્વબળે કોઈ નોકરી મેળવી હોય એવાને મળે છે। બીજું આવે છે સ્વરોજગારી કે જેને પોતે પોતાના સ્વબળે કોઈ સ્વરોજગાર કરતી હોય, પોતાના કુટુંબનું ગુજરાન કરતા હોય એવી વ્યક્તિઓને બિઝનેસના હેતુસર જે પોતે આગળ વધ્યા હોય એને એક પારિતોષિક આપવામાં આવે છે। બીજી વ્યક્તિ છે કે જે અપંગોને કામે રાખતા હોય, જે એવા એમ્પ્લોયર છે જે અપંગ કર્મચારીને પોતાને ત્યાં વધારે પ્રમાણમાં કામે રાખતા હોય એને પારિતોષિક આપવામાં આવે છે। અને ચોથું પારિતોષિક એને મળે છે જે અપંગો માટે કામ કરતી એજન્સીઓ છે, એટલે કે પ્લેસમેન્ટ ઓફિસર છે કે જે પોતાના પ્રયત્નો થકી અપંગોને રોજગારી અપાવે, નોકરી અપાવે એવા માણસોને આ પારિતોષિક આપવામાં આવતું હોય છે। સામાન્ય પારિતોષિક બે પ્રકારના હોય છે, રાજ્યપાલ પારિતોષિક અને રાષ્ટ્રપતિ પારિતોષિક, પણ બંનેના ફોર્મ કોમન હોય છે। 21 તારીખથી રોજગાર કચેરીથી આ પ્રકારના ફોર્મ મળશે, તો જે 31 તારીખ સુધીમાં રોજગાર કચેરીને પાછા ફોર્મ ભરીને પરત કરવાના રહીએ છીએ। ફોર્મ સાથે પોતાની અપંગતાનો સંપૂર્ણ અપંગતા દર્શાવતો ફોટોગ્રાફ આપવાનો હોય છે। 3 મહિનાથી જૂનું ન હોય એ પ્રકારનું એક મેડિકલ સર્ટિફિકેટ સિવિલ સર્વિસ પાસેથી મેળવી એ એટેચ કરવાનું હોય છે। અને એ સિવાય પોતાના એજ્યુકેશનના સર્ટિફિકેટ હોય, પોતે જે કામ કરે છે એ કામને લગતા જે સર્ટિફિકેટ હોય, સ્વરોજગારી કરતા હોય તો કોર્પોરેટર દાખલો, પોતે સ્વરોજગારી કરે છે એવું એક કોર્પોરેટરનું પ્રમાણપત્ર અથવા ધારાસભ્યનું અથવા સાંસદનું પ્રમાણપત્ર મેળવી સાથે રજૂ કરવાનું હોય છે।